ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, 23 ફેબ્રુઆરી 2023ના રોજ આપનું સ્વાગત છે. એટલે કે 23 ફેબ્રુઆરી 2023ના રોજ બનતા આજના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન આન્સર આપણે આ વિડીયોમાં જોઈશું. તો લેટ સ્ટાર્ટ ફ્રેન્ડ્સ. હાલમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? ઓપ્શન એ 18 ફેબ્રુઆરી, ઓપ્શન બી 20 ફેબ્રુઆરી, ઓપ્શન સી 19 ફેબ્રુઆરી કે ઓપ્શન ડી 25 ફેબ્રુઆરી. આનો આન્સર બનશે ઓપ્શન બી 20 ફેબ્રુઆરી. સો ફ્રેન્ડ્સ, ફેબ્રુઆરી મંથના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ મેં કાલે તમને કરાવ્યા હતા, તો ચલો આજે ફરી એક વખત રિપીટ કરી નાખીએ. તો ખાસ યાદ કરી લેજો મારી સાથે સાથે અને નોટ ડાઉન પણ કરી લેજો. 1 ફેબ્રુઆરી આવશે ભારતીય તટરક્ષક દિવસ, 2 ફેબ્રુઆરી આવશે વિશ્વ આદ્રભૂમિ દિવસ, 4 ફેબ્રુઆરી આવશે વિશ્વ કેન્સર દિવસ, 11 ફેબ્રુઆરી આવશે વિશ્વ યુનાની દિવસ, 12 ફેબ્રુઆરી આવશે આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ, 13 ફેબ્રુઆરી આવશે વિશ્વ રેડિયો દિવસ, 15 ફેબ્રુઆરી આવશે આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ, 17 ફેબ્રુઆરી આવશે વૈશ્વિક પર્યટન લચીલાપન દિવસ, અને 19 ફેબ્રુઆરી ફ્રેન્ડ્સ શું આવશે એનો આન્સર તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી આપજો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હાલમાં ભારતમાં ઉઝબેકિસ્તાન શિક્ષણ અભ્યાસ DUSLIK ક્યાં શરૂ કર્યો? ઓપ્શન એ ઓરિસ્સા, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી રાજસ્થાન કે ઓપ્શન ડી ઉત્તરાખંડ. તો આનો ફ્રેન્ડ્સ આન્સર બનશે ઓપ્શન ડી ઉત્તરાખંડ. ઓકે, ઉત્તરાખંડ હાઈકોર્ટને ક્યાં શિફ્ટ કરવામાં આવ્યો? એ નૈનીતાલ, બી મથુરા, સી મોલ રોડ કે ડી ઋષિકેશ. આનો આન્સર બનશે એ નૈનીતાલ. હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં વધારે સિક્સર મારવાવાળું ક્રિકેટર કોણ બન્યું છે? એ રોહિત શર્મા, બી શ્રેયસ અય્યર, સી વિરાટ કોહલી કે ડી સ્ટોક્સ. તો આનો આન્સર બનશે ફ્રેન્ડ્સ ઓપ્શન ડી સ્ટોક્સ. તો સ્ટોક્સ વિશે થોડી માહિતી આપું. બેન સ્ટોક છે, તેઓ ઓલરાઉન્ડર છે અને તેઓ ઇંગ્લેન્ડના ક્રિકેટર છે. તો ફ્રેન્ડ્સ, અહીંયાથી તમને ક્રિકેટનો એક ક્વેશ્ચન જે મેં પૂછ્યો હતો પ્રીવિયસ વિડીયોમાં, તમને યાદ હોવો જોઈએ કે ત્રણેય ફોર્મેટમાં એટલે કે T20 ફોર્મેટ, 50-50 ફોર્મેટ અને ટેસ્ટ મેચમાં એઝ અ કેપ્ટન સદી ફટકારનાર ક્રિકેટર કોણ બન્યો છે? તો તમે ખાસ યાદ રાખી લેજો, એ બન્યા છે રોહિત શર્મા, જેઓ ભારતીય કેપ્ટન છે હાલના. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હાલમાં કયા રાજ્યએ પોતાનો 20 ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ ઉજવ્યો? એ મિઝોરમ, બી અરુણાચલ પ્રદેશ, સી ઉપરના બંને કે ડી કોઈ પણ નહીં. તો ફ્રેન્ડ્સ, તમને ખાસ યાદ હોવું જોઈએ હમણાં મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એટલે કે બંનેએ પોતાના 20 ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ ઉજવ્યા છે. તો આનો આન્સર બનશે ઓપ્શન સી ઉપરના બંને. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હાલમાં નીતિ આયોગના નવા CEO કોણ બન્યા છે? એ માધવેન્દ્ર સિંહ, બી BVR સુબ્રમણ્યમ, સી જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ કે ડી આર માધવન. આનો આન્સર બનશે ઓપ્શન બી BVR સુબ્રમણ્યમ, કે જેઓ હાલ નીતિ આયોગના નવા CEO બન્યા છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર સામાજિક આયોગની 62મા સત્રની અધ્યક્ષ કોણ બન્યું છે? એ રુચિરા કંબોજ, બી અવની લેખરા, સી કામિની શર્મા કે ડી સ્વરા કોહલી. આનો આન્સર બનશે ફ્રેન્ડ્સ આન્સર એ રુચિરા કંબોજ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. જો તમે GPSC Class 1 કે 2 કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો આ ટાઈપના ક્વેશ્ચન આવતા હોય છે. ખાસ યાદ રાખી લેજો, સાથે સાથે નોટ ડાઉન પણ કરતા રહેજો કે જેથી કરીને કોઈ પણ પ્રકારના જો કરંટ અફેર્સના ક્વેશ્ચન પૂછાય તો તમે એને ઇઝીલી આન્સર કરી શકો. અને આ ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે તો તમે એને લાઈક કરવાનું ના ભૂલતા, મેક્સિમમ લોકોને શેર કરજો જેથી કરીને દરેકે દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી રહી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી રાખજો કે જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી પણ તમને મળતી રહે અને અમને મોટિવેશન મળતું રહે. ઓકે ફ્રેન્ડ્સ, આગળ વધીએ. અમિત શાહે શિવસૃષ્ટિ પાર્કની પ્રથમ ચરણનો ઉદ્ઘાટન ક્યાં કર્યો? એ કોચી, બી ચેન્નઈ, સી પુણે કે ડી અમદાવાદ. આનો આન્સર બનશે આન્સર એ કોચી.
નંદમુરી તારક રત્નાનું નિધન થયું તે કોણ હતું? એ લેખક, બી ચિત્રકાર, સી અભિનેતા કે ડી કવિ? નંદમુરી તારક રત્ના કે તેઓ પોતે અભિનેતા હતા અને હાલમાં તેમનું નિધન થયું છે. હાલમાં રશિયાને ચીન સાથે કયા દેશે સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરી છે? ઓપ્શન એ ફ્રાન્સ, ઓપ્શન બી દક્ષિણ આફ્રિકા, ઓપ્શન સી જર્મની કે ઓપ્શન ડી ભારત? આનો આન્સર બનશે ઓપ્શન બી દક્ષિણ આફ્રિકા. ઓકે ફ્રેન્ડ્સ, તો કાલના વિડીયોનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મને યાદ આવે છે કે વરુણ યુદ્ધાભ્યાસ ભારત અને કયા દેશ સાથે થાય છે? તો એનો આન્સર તમને યાદ હોવો જોઈએ કે ભારત અને ફ્રાન્સ વચ્ચે વરુણ યુદ્ધ અભ્યાસ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હાલમાં કોને સેમી કોઇન ઇન્ડિયા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે? એ નરેન્દ્ર મોદી, બી પિયુષ ગોયલ, સી અશ્વિની વૈષ્ણવ કે ડી અમિત શાહ? તો આનો આન્સર બનશે ઓપ્શન સી અશ્વિની વૈષ્ણવ, કે જેણે સેમી કોઇન ઇન્ડિયા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કોને નેશનલ જિયોગ્રાફી પિક્ચર ઓફ ધ યર જીત્યો છે? ઓપ્શન છે એ અમિત પંચાલ, બી જગદીશ કમર, સી અનિલ શર્મા કે ડી કાર્તિક સુબ્રમણ્યમ? આનો આન્સર બનશે ઓપ્શન ડી કાર્તિક સુબ્રમણ્યમ. હાલમાં 18મી વિશ્વ સુરક્ષા કોંગ્રેસ ક્યાં યોજાશે? ઓપ્શન એ ચેન્નઈ, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી ભોપાલ કે ઓપ્શન ડી પાટણ? આનો આન્સર બનશે ઓપ્શન બી જયપુર, એટલે કે 18મી વિશ્વ સુરક્ષા કોંગ્રેસ જયપુરમાં યોજાવાની છે. હાલમાં યુનિસેફ ઇન્ડિયાના બાલ અધિકારો માટે બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યો છે? ઓપ્શન એ વિરાટ કોહલી, ઓપ્શન બી અક્ષય કુમાર, ઓપ્શન સી આયુષ્માન ખુરાના કે ઓપ્શન ડી સલમાન ખાન? આનો આન્સર બનશે ફ્રેન્ડ્સ ઓપ્શન સી આયુષ્માન ખુરાના, કે જેઓને યુનિસેફ ઇન્ડિયાના બાલ અધિકારો માટેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ખાસ યાદ કરી લેજો ઓપ્શન સી આયુષ્માન ખુરાના. મિન્ત્રા એ કોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? એ રણબીર કપૂર, બી આલિયા ભટ્ટ, સી કિયારા અડવાણી કે ડી સલમાન ખાન? તો એ આન્સર બનશે તમારો આન્સર એ રણબીર કપૂર, કે મિન્ત્રા છે જે એપ્લિકેશન છે ફ્રેન્ડ્સ, એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે રણબીર કપૂર. 2023માં રણજી ટ્રોફી કોણે જીત્યું છે? ઓપ્શન એ સૌરાષ્ટ્ર, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી દિલ્હી? ફ્રેન્ડ્સ આનો આન્સર બનશે ઓપ્શન એ સૌરાષ્ટ્ર, કે 2023માં રણજી ટ્રોફી સૌરાષ્ટ્રે જીત્યું છે. સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે મહામુકાબલો થયો હતો અને એમાં સૌરાષ્ટ્રે મધ્યપ્રદેશને પછાડ આપી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ક્યાં મેળાની શરૂઆત કરી? એ દાદા ઠાકુર, બી લખપતિ દીદી, સી ભવનાથ કે ડી કાર્તિકે? આનો આન્સર બનશે બી લખપતિ દીદી. બહુ અજુગતું નામ છે ફ્રેન્ડ્સ, યાદ રાખજો લખપતિ દીદી. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ મેળાની શરૂઆત કરી છે. રિયલ ઇલેવનનો બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? એ સૂર્યકુમાર, બી વિરાટ કોહલી, સી કુલદીપ યાદવ કે ડી પૃથ્વી શો? આનો આન્સર બનશે ઓપ્શન સી કુલદીપ યાદવ, કે જે રિયલ ઇલેવનનો બ્રાન્ડ એમ્બેસેડર છે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, મેક્સિમમ વિડીયોને શેર કરજો જેથી કરીને જીપીએસસીની તૈયારી કરતા દરેક સ્ટુડન્ટ સુધી અમારો વિડીયો પહોંચી શકે. અને જો માત્ર 10-15 મિનિટ દરરોજની તો તમે કરંટ અફેર્સમાં ફાળવશો તો તમારે એક સબ્જેક્ટ આરામથી ક્લિયર થઈ જશે, અને તે પણ માત્ર રોજની 10-15 મિનિટની અંદર જ. ફ્રેન્ડ્સ અચૂકથી જોજો, ચેનલને સબસ્ક્રાઈબ 100% કરી રાખજો કે જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળી શકે. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ કાલે. જય હિન્દ.